માં આપણે આગળ ત્રિકોણમિતીય ગુણોત્તરો એના નિત્ય સમૂહ અને એના અમુક ગુણધર્મોની ચર્ચાઓ કરી લીધી. હવે આપણે એની ઉપરથી અમુક ઉદાહરણો આપેલા છે જે જોઈએ. ઉદાહરણ પહેલું છે, એમાં આપ્યું છે જો tan a tan નથી, હો ધ્યાન રાખજો, અને વાંચવાનું શું છે, tan tan a બરાબર 4 ના છેદમાં 3 હોય તો ખૂણો a ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. ત્રિકોણમિતીય ગુણોત્તર ટોટલ છે કેટલા, 6. કયા કયા, sin cos tan cot sec અને cosec. એમાંથી આપણને એક આપી દીધું છે, કયું, tan. તો બાકીના જે 5 વિધા એ પાંચેયના ગુણોત્તર આપણે શોધવાના છે. તો હવે એના માટે આપણે શું કરવું પડશે, પહેલા તો અહીં એ ખૂણો આપ્યો છે તો આપણે કાટકોણ ત્રિકોણ તૈયાર કરાય. કયો કાટકોણ ત્રિકોણ, જેમાં કોઈ પણ એક ખૂણો એ હોય. હવે એ ખૂણો આની અંદર ક્યારે કાટખૂણો હશે નહીં, કેમ કે આપણે જે ત્રિકોણમિતીય ગુણોત્તર ભણીએ છીએ એ માત્ર લઘુકોણ માટે જ ભણીએ છીએ, એટલે કે 0 થી 90 વચ્ચેના ખૂણાની માટે જ. અહીંયા આપણે જે ત્રિકોણ લીધો એમાં કોઈ પણ જગ્યાએ એ લઈ શકાય સિવાય અહીંયા બાકીના નામ આપી દઈએ આપણે એ બી સી. તો આ ખૂણો છે જેના માટેના આપણે ગુણોત્તર મેળવવાના છે. તો પહેલી વાત તો એ કે ત્રિકોણમિતીય ગુણોત્તર જો આપણે બધા મેળવવા હોય તો આપણી પાસે ત્રિકોણની ત્રણેય બાજુના માપ હોય તો આપણે આરામથી મેળવી શકીએ. આપણે જાણીએ sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, આ બધું આપણે જોઈ ગયા. હવે ત્રણેય બાજુ જો મળી ગઈ તો આપણો આ પ્રશ્ન પૂરો. તો એના માટે આપણને એક વસ્તુ આપી છે, કઈ, tan. તો અહીંયા આપ્યું છે tan a બરાબર 4 ના છેદમાં 3. tan એટલે શું થાય, તો કે ખૂણા એની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. જો આપણે જોઈ ગયા tan a બરાબર શું હતું, સામેની બાજુ એટલે સાબા છેદમાં પાબા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સાપા. તો આમાં એ ખૂણાની સામેની બાજુ કોણ થશે, BC છેદમાં પાસેની બાજુ કોણ થશે, AB બરાબર 4 ના છેદમાં 3 લખાય. tan ની જગ્યાએ શું લખવું આપણે, એની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થશે કે નહીં આવું. હવે આપણે આગળ આવું ભણતા યાદ હોય તો a ના છેદમાં b બરાબર 3 ના છેદમાં 4 હોય તો આને આમ લખાય, a જેમ b બરાબર 3 જેમ 4. યાદ છે ગુણોત્તરને જેમના સ્વરૂપમાં લખી શકાય અથવા તો ભાગાકારના સ્વરૂપમાં આ રીતે લખી શકાય. અને જ્યારે જ્યારે આપણે ભણતા જ્યાં જ્યાં જેમ આવતો ત્યાં ત્યાં આપણે આવું ધારતા, a બરાબર 3x અને b બરાબર 4x ધારતા કે નહીં આવું. તો અહીંયા વાતાવરણ તો આના જેવું જ છે. જો BC જેમ AB બરાબર 4 જેમ 3, તો અહીંયા BC બરાબર શું થશે, 4x, AB બરાબર શું થશે, 3x. ધ્યાન રાખવું BC બરાબર 4 અને AB બરાબર 3 લઈ શકાય નહીં, કેમ કે આ ગુણોત્તર છે તો ગુણાકારમાં બે માં કંઈક સરખું હોઈ શકે, જે ઉડી ગયા પછીનું આ પરિણામ આપણને અહીં આપવું હોય. તો અહીંયા આના ઉપરથી આપણે આ લખીએ છીએ, આના ઉપરથી આવું લખી શકીએ, તો સીધું આના પરથી આ પણ આપણે લખી શકીએ. તો અહીંયા લખી શકાય, ધારો કે BC બરાબર શું ધારશું, 4x અને AB બરાબર 3x છે. એનો મતલબ એમ કે હવે આપણી પાસે BC છે, AB છે. AC મેળવવા હોય તો પાયથાગોરસના પ્રમેય પરથી મેળવી શકીએ. પાયથાગોરસનો પ્રમેય આપણે જાણીએ છીએ, જો પાગોસી પરથી શું થશે, AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB કોણ છે, લખીએ જ આપણે, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB એટલે 3x, એનો વર્ગ એટલે 9x વર્ગ, પ્લસ BC 4x, 4 નો વર્ગ 16x વર્ગ, બરાબર કેટલા થશે, 25x વર્ગ. 16 ને 9 25, પણ આ શું મળ્યું, AC વર્ગ. આપણે શું જોઈએ છે, AC.
તો અહીંયા લખી શકાય AC બરાબર આનું વર્ગમૂળ કેટલું થશે 5x તો AC મળી ગયા તો હવે આપણી પાસે ત્રણે ત્રણ બાજુના માપ છે અને હવે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર લખવા હોય તો લખી શકીએ શું લખશું તો પેલો છે sin a sin a એટલે શું થાય a ની સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુનું માપ તો કે 4x છેદમાં કર્ણ તો 5x x x ઉડી જશે તો વધ્યું શું 4 ના છેદમાં 5 sin પછી કોણ હોય cos a cos માટે શું લખાય પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ કોણ છે 3x છેદમાં કર્ણ કોણ છે 5x x x ઉડી જશે વધશે શું 3 ના છેદમાં 5 ત્યાર પછી tan તો આપી દીધો તો હવે કોણ એવું cot cot એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે 3x છેદમાં 4x 3x છેદમાં 4x x x ઉડી ગયા વધ્યું શું 3 ના છેદમાં 4 હવે ખરેખર આપણે જાણીએ છે cot અને tan બે એકબીજાના વ્યસ્ત છે તો આનું મૂલ્ય જો 4 ના છેદમાં 3 છે તો આનું કેટલું મળ્યું 3 ના છેદમાં 4 વ્યસ્ત હોય તો પરિણામ આમાં પણ વ્યસ્ત જ મળવા જોઈએ ત્યાર પછી જોઈએ sec a sec એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણ 5x છેદમાં a ની પાસેની બાજુ 3x x x ઉડી જશે વધ્યું શું 5 ના છેદમાં 3 sec કોનું વ્યસ્ત છે cos નું મૂલ્ય કેટલું હતું 3 ના છેદમાં 5 તો આનું વ્યસ્ત મળવું જોઈએ 5 ના છેદમાં 3 મળે છે ત્યાર પછી બાકી રહ્યું cosec અને cosec એટલે કોણ તો કે કર્ણ છેદમાં સામેની બાજુ એટલે કે 5x ના છેદમાં 4x x x ઉડી જશે વધશે શું 5 ના છેદમાં 4 આ કોનું વ્યસ્ત છે sin નું તો sin ની અંદર 4 ના છેદમાં 5 મળ્યા હતા તો આમાં 5 ના છેદમાં 4 મળવા જ જોઈએ તો જ આપણા જવાબ સાચા બાકી ખોટા ત્યાર પછી જોઈએ ઉદાહરણ 2 શું કીધું છે આમાં લઘુ કોણ ખૂણો B તથા ખૂણો Q માટે એટલે કે B અને Q કેવા છે લઘુ કોણ જેના માપ 90 થી નાના હોય sin B બરાબર sin Q છે B અને Q માટે sin ના મૂલ્ય સમાન છે એવું આપણને આપી દીધું છે તો સાબિત કરો કે ખૂણો B અને ખૂણો Q બે સમાન હોય એક વસ્તુ હંમેશા યાદ રાખવી અહીંયા sin B બરાબર sin Q આપ્યા છે આપણે જાણીએ છીએ 5x અને સામે માનો કે BX પડ્યા હોય તો આપણે આની અંદરથી XX ઉડાડી શકીએ તો B બરાબર 5 વધે આ બે ગુણાકારમાં હોય 5X એટલે 5 ગુણ્યા X લખાય BX એટલે B ગુણ્યા X લખાય આમાંથી X આ સાઈડ આવે તો છેદમાં આવે એટલા માટે અહીંયા ઉડી જાય છે જ્યારે આની અંદર S S ગયા I I ગયા N N ગયા આવું નથી કરવાનું કેમ કે sin અને B બે ગુણાકારમાં નથી બે ભેગા છે જો અહીંયા sin B લખ્યું છે એનો મતલબ એવો કે sin નો ખૂણા B માટેનો ગુણોત્તર તો આ જ્યારે B છે તો જ sin નું અસ્તિત્વ છે બાકી sin એકલો ખરેખર કાઈ કામનો નથી એની બાજુમાં કોઈ ખૂણો હોવો જોઈએ અહીંયા sin sin ઉડાડી શકાય નહીં તો તો B બરાબર Q સીધું સાબિત થઈ ગયું એટલે આ રીતે કરવાનું નથી વળી એમ કહેશે કે આ સેલું હતું થઈ ગયું આપણું કામ પૂરું મોજ પડે એવું છે એમ તો એવું નથી અહીંયા આપણે એવું કરી શકશું નહીં તો ખૂણો B અને ખૂણો Q લઘુ કોણ છે તો અહીં sin B બરાબર sin Q આપ્યા છે તો આપણે આવા બે ત્રિકોણ પસંદ કરાય જેની અંદર B અને Q બે લઘુ કોણ હોય પણ ત્રિકોણ કેવા કાટકોણ કેમ કે આપણે આ ચેપ્ટર ની અંદર કાટકોણ સિવાય બીજી કોઈ ચર્ચા કરવાની નથી એક B આવતો હોય એવો ખૂણો તો આપણે લઈ લઈએ ત્રિકોણ ABC જેમાં B ખૂણો અને Q ખૂણો કાટકોણ હોવા જોઈએ નહીં લઘુ કોણ કીધા છે બીજો લઈએ PQR જેની અંદર ખૂણો Q એ પણ લઘુ કોણ છે તો અહીંયા B માટે અને અહીંયા Q માટે sin ના ગુણોત્તર સરખા છે એવું આપ્યું છે તો આપણે લખી શકીએ પહેલા તો ધારવાનું ધારો કે ત્રિકોણ ABC અને
ત્રિકોણ PQR માં ખૂણો B અને ખૂણો Q લઘુકોણ છે તો અહીંયા જે આપણે બે ત્રિકોણ લીધા છે એમાં B અને Q લઘુકોણ હોય એવા લીધા છે હવે આપ્યું શું છે sin B બરાબર sin Q તો હવે આ B ના આધારે આનો ગુણોત્તર કેવો મળે sin B એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એનો મતલબ એમ કે AC ના છેદમાં AB બરાબર sin Q તો Q માટે શું આવશે PR છેદમાં PQ તો જો અહીંયા આપણે બે ત્રિકોણના એક એક ગુણોત્તર મળે છે આના છેદમાં આ આમાં આના છેદમાં આ અને ગુણોત્તર કેવા છે સમાન છે જો આપણે બે ત્રિકોણને સમરૂપ બતાવી દઈએ તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એટલે કે સમાન થાય તો સમરૂપ બતાવવા માટેની આપણે શરતો જાણીએ જ કેટલી તો અહીં એક ગુણોત્તર મળ્યો બાજુઓનો તો બાખુબા શરત હાલે પણ ખૂણો અંતર્ગત સમાન હોવો જોઈએ તો જો આ બે બાજુ કઈ છે AB અને AC તો આનો અંતર્ગત ખૂણો A આમાં અંતર્ગત ખૂણો P પણ આ બે વિશે આપણે કઈ જાણતા નથી તો આના ઉપરથી આપણે બાખુબા શરત લગાડી શકશું નહીં એના પછી બીજી એક શરત એવી છે બાબાબા શરત જેના માટે ત્રણેય અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન મળવા જોઈએ તો અહીંયા આપણને આ બેનો ગુણોત્તર સમાન મળ્યો જો આનો ગુણોત્તર સમાન મળી જાય તો આપણું કામ થઈ જાય તો બાબાબા શરતના આધારે એમ કહી શકીએ કે ત્રિકોણ સમરૂપ છે અને ત્રીજું બે ત્રિકોણમાં એક એક ખૂણો કાટખૂણો છે તો આને હજી આપણે આમ લખી શકીએ ખૂણો C બરાબર ખૂણો R કારણ કાટ ખૂણા છે તો હવે જો આપણી પાસે એક શરત આવી છે કાકબા કાટ ખૂણો કર્ણ અને બાજુ તો આ કર્ણ AB અને બાજુ AC તો કર્ણ અને બાજુના ગુણોત્તર સમાન હોવા જોઈએ અને બે ખૂણાઓ સમાન હોવા જોઈએ એટલે કે જે કાટ ખૂણા હોય એ તો આ કાકબા શરતના આધારે ત્રિકોણ કેવા થઈ ગયા સમરૂપ તો લખી શકાય ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR કારણ કાકબા શરત હવે અહીંયા બે ત્રિકોણ જો સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો આપણે લખી શકીએ ખૂણો B બરાબર ખૂણો Q લખી શકશો આવું તો આ રીતે આની સાબિતી આપવાની છે